धोरण 9 विषय संस्कृत आपणो पांचमो काव्य सुभाषित वैभव ना एक बे त्रण अने चार सुभाषितोनो अभ्यास आपणे आनाथी अगाउना वीडियो में करी चूक्या छीए। तो आजे पांच सुभाषित नंबर 5 6 7 अने 8 नो अभ्यास करीए। तो चालो एमांथी पांचमो दरिद्राय एटले दरिद्रने धनम एटले धन देयम एटले आपवू जडाय एटले अज्ञानीने ज्ञानम देयम एटले ज्ञान आपवू पीपासिताय एटले तरस्याने पानीयम एटले पाणी आपवू च एटले अने शोधिताय एटले भूख्याने भोजनम એટલે ભોજન આપવું। માત્ર ભાષાંતર બોલું છું, ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું। હવે જોજો કોની શું જરૂરિયાત છે ને એ પહેલાં આપણે જોઈ લેવું જોઈએ, પછી એને વસ્તુ આપવી જોઈએ। એટલે માની લો કે ગરીબ છે તો એને ધન આપો, દાન આપો। કોઈ અજ્ઞાની છે તો એને જ્ઞાનની જરૂર છે, જ્ઞાન આપવું જોઈએ। કોઈ તરસ્યો છે તો એને શું આપવું જોઈએ, પાણી આપવું જોઈએ। કોઈ ભૂખ્યો છે તો એને શું આપવું જોઈએ, ભોજન આપવું જોઈએ। હવે આમાં કે આપણે ક્રમમાં ફેરફાર કરી નાખીએ, માની લો કે કોઈ અજ્ઞાની છે એને ધન આપો તમે તો એનો કોઈ મતલબ નથી, કોઈ તરસ્યો છે એને અન્ન આપો તો એનો મતલબ નથી, કોઈ ભૂખ્યો છે એને તમે પાણી આપશો તો એનો મતલબ। જે જેની જરૂરિયાત આપણે ઓળખી લેવી જોઈએ પહેલાં, અને એ પ્રમાણે એને એ વસ્તુ આપવી જોઈએ તો જ એ વસ્તુ સાર્થક થશે। છઠ્ઠું સુભાષિત, લોભાત એટલે લોભથી ક્રોધ એટલે ક્રોધ પ્રભવતી એટલે જન્મે છે, ઉત્પન્ન થાય છે। લોભાત એટલે લોભથી, કામ એટલે કામ, પ્રજાયતે એટલે ઉત્પન્ન થાય છે અથવા જન્મે છે। લોભાત મોહ એટલે લોભથી મોહ ઉત્પન્ન થાય છે, અને નાશ એટલે તેનાથી નાશ થાય છે। લોભ એટલે લોભ પાપસ્ય કારણમ એટલે પાપનું મૂળ છે, પાપનું કારણ છે। બહુ સરસ વાત કહી છે માત્ર ગુજરાતી, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ ઉત્પન્ન થાય છે અને તેનાથી મનુષ્યનો નાશ થાય છે। લોભ પાપનું કારણ છે। હવે જોજો લોભ થી શું થશે, તો કે ક્રોધ આવશે, કામના થશે, મોહ ઉત્પન્ન થશે અને અંતે મનુષ્યનો નાશ થશે। તો લોભ પાપસ્ય કારણમ, લોભ આ બધા પાપનું કારણ છે, તો શું કરવું, તો કે લોભનો ત્યાગ કરવો જોઈએ, લોભ કરવો જોઈએ નહીં કોઈ પણ બાબતનો, નહીતર આપણો નાશ થશે। સાતમું સુભાષિત, તક્ષકસ્ય એટલે તક્ષકની એટલે નાગ, સાત વિષમ, તક્ષકનું વિષમ એટલે વિષ, જે દંતે એટલે દાંતમાં હોય છે, મક્ષિકાયાહ એટલે માખીનું જે મસ્તકે એટલે તેના મસ્તકમાં હોય છે, ઋષિકસ્ય એટલે વીછીનું વિષમ એટલે જે પૂછે એટલે તેની પૂંછડીમાં હોય છે, દુર્જનસ્ય એટલે દુર્જનનું, તત એટલે તો, સર્વાંગે એટલે દુર્જનને તો, અંગે અંગમાં ઝેર હોય છે। માત્ર ગુજરાતી, તક્ષકનું એટલે નાગનું, સાપનું ઝેર તેના દાંતમાં હોય છે, માખીનું ઝેર તેના મસ્તકમાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, પરંતુ દુર્જનોના તો અંગે અંગમાં ઝેર હોય છે। અહીંયા દુર્જનની નિંદા કરેલી છે, જોજો આ બધા છે ને, માની લો કે સાપ છે તો એનું ઝેર માત્ર દાંતમાં, એના દાંત કાઢી નાખવામાં આવે તો ઝેરી સાપ પણ આપણે નુકસાન કરશે નહીં,
માખીનું ક્યાં? તો કે એના મસ્તકમાં ઝેર હોય છે. વીછીનું ઝેર ક્યાં હોય છે? તો કે તેની પૂંછડીમાં હોય છે. પરંતુ દુર્જનોનું તો એના અંગે અંગમાં ઝેર હોય છે. તાત્પર્ય દુર્જનથી દૂર રહેવું, સજ્જનોનો સંગ કરવો. કારણ કે દુર્જન ભયંકર રીતે આપણે નુકસાન પહોંચાડી શકે, કારણ કે એના અંગે અંગમાં ઝેર ભરેલું હોય છે. છેલ્લું આઠમું સુભાષિત, ઉત્સવે એટલે ઉત્સવમાં, વ્યસને એટલે મુસીબતમાં, દુર્ભિક્ષે એટલે દુષ્કાળ સમયે, શત્રુ વિપ્લવે એટલે શત્રુઓ હુમલો કરે ત્યારે, રાજદ્વારે એટલે રાજદરબારમાં, સ્મશાને એટલે સ્મશાનમાં, યત એટલે જે, તિષ્ઠતિ એટલે સાથે ઊભો રહે છે, સબાંધવ એટલે તે મારો ભાઈ છે, તે ભાઈ છે. માત્ર ગુજરાતી ઉત્સવમાં, મુસીબતમાં, દુષ્કાળના સમયે, શત્રુઓ હુમલો કરે ત્યારે, રાજદરબારમાં અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે છે તે મારો ભાઈ છે. સમજે, બહુ સરસ વાત છે. છેલ્લા સુભાષિતમાં ઉત્સવે, આપણે જ્યારે ઉત્સવ હોય, પ્રસંગ હોય ત્યારે આપણી સાથે રહે, એવી જ રીતે મુસીબત આવે ને ત્યારે પણ આપણી સાથે જ ઊભો હોય, દુષ્કાળના સમયે પણ આપણી સાથે જ હોય, શત્રુઓ આપણી ઉપર હુમલો કરે ત્યારે પણ આપણી સાથે ઊભો હોય, રાજદ્વારે કંઈક રાજનું કામ પડે તો આપણી સાથે હોય, સ્મશાને આપણી સાથે હોય, તેને આપણો ભાઈ માનો. નહીતર આમાંથી મોટા ભાગના માણસો છે ને, અમુક પ્રકારે ઉત્સવમાં આપણી સાથે હોય, મુસીબતમાં આપણી સાથે નહીં હોય. કદાચ ઉત્સવોમાં મુસીબતમાં સાથે હશે તો દુષ્કાળમાં શત્રુઓ હુમલો કરે ત્યારે, રાજદરબારમાં સ્મશાનમાં સાથે નહીં હોય. એટલે આટલી બાબતોમાં, ઉત્સવમાં, મુસીબતમાં, દુષ્કાળમાં, શત્રુઓ હુમલો કરે ત્યારે અને રાજદરબારમાં અને સ્મશાનમાં જે આપણી સાથે ઊભો રહે છે ને, એને આપણો બાંધવ માનવો, આપણો ભાઈ માનવો. હોય ઘણી વખત આપણે માણસને ઓળખવામાં ભૂલ કરી જતા હોઈએ છીએ. આપણે લાગે છે કે આ મારું હિત કરવા માગે છે, પણ ખરેખર એ આપણું અહિત કરતો હોય છે. એટલે આટલી જગ્યાઓએ જે આપણી સાથે ઊભો રહે એ આપણો હિતેચ્છુ છે, આપણો બાંધવ છે, આપણો ભાઈ છે. તો અહીંયા આપણું પાંચમું સુભાષિત વૈભવ નામનું જે કાવ્ય છે એ પૂર્ણ કરીએ છીએ. તમે સરસ રીતે આ કાવ્યના બધા જ સુભાષિતોનું ભાષાંતર તૈયાર કરજો. એ ઉપરાંત આના સ્વાધ્યાયના પ્રશ્ન પણ તમારે સરસ રીતે તૈયાર કરવાના છે.